हेलो फ्रेंड्स, कलरव स्कूल हाल ऑल प्रेजेंटिंग दिस वीडियो फॉर स्टैंडर्ड 12th गुजराती मीडियम कॉमर्स एंड साइंस सब्जेक्ट इंग्लिश ग्रामर। फ्रेंड्स, आपने एक्टिव और पैसिव वॉइस विषय डिस्कस कर रहा था। पार्ट नंबर एक वीडियो नंबर एक नी अंदर जे मैं पब्लिश करियो छे एनी अंदर आपने एना बेसिक रूल्स और रेग्युलेशन विषय आपने वस्तु जोई थी एक्टिव और पैसिव वॉइस नी अंदर। हवे आपने आ वीडियो नी अंदर आपने काळ प्रमाणे केवी रीतना फेरफार करी शकाय छे, बराबर छे, तो एक्टिवमांथी पेसिवमां काळ प्रमाणे शुं फेरफार अने शुं परिवर्तन थाय छे तेना विशे आजे आपणे अभ्यास करवानो छे। तो काळनी वात करीए त्यारे वर्तमान काळ, भूतकाळ अने भविष्य काळ, ત્રણેય કાળ આપણા મગજમાં આવી જાય છે, બરાબર છે। તો આપણે કાળ પ્રમાણે સિક્વન્સની અંદર આના જોઈશું કે એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફોર્મ કરવા માટે કાળ પ્રમાણે કેવી રીતના પરિવર્તન અને શું શું પરિવર્તન થાય છે તેના વિશે હું તમને આજે સમજાવીશ। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને આપણે સાદો વર્તમાન કહીએ, સાદો વર્તમાન કાળ કહીએ છીએ, બરાબર છે। તમને ખ્યાલ હશે કે સાદા વર્તમાન કાળને આપણે ઇંગ્લિશમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહીએ છીએ। હવે જ્યારે એનું મુખ્ય સાદા વર્તમાન કાળની વાક્યરચના શું હોય, તો એમાં પહેલાં કર્તા હોય, પછી ક્રિયાપદનું મૂળરૂપ હોય, પછી કર્મ હોય અને અન્ય શબ્દ હોય। આપણને ખ્યાલ છે સાદા વર્તમાન કાળની વાક્યરચના કરતા ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દો, આ સાદા વર્તમાન। તો એને એક્ટિવ વોઇસમાં પણ એવી જ રીતના લખવામાં આવે છે, પરંતુ જ્યારે સાદા વર્તમાન કાળના વાક્યને તમે પેસિવમાં ફેરવો છો ત્યારે કર્તાની જગ્યાએ કર્મ આવી જાય છે અને કર્મની જગ્યાએ કરતા જતું રહે છે। તો કર્મ જે છે એ આગળ આવી જશે, એટલે એક્ટિવ વોઇસનું કર્મ એ કરતા બની જાય છે, એટલે સૌથી પહેલાં અહીંયા કર્મ આવી જશે। પછી કર્મ જો એક વચનમાં હોય તો ઇઝ અને બહુવચનમાં હોય તો આર, અને જો આઈ હોય તો એમ લાગી જાય, બરાબર છે। ક્રિયાપદનું મૂળરૂપ છે એ ભૂતકૃદનમાં બની જાય। મિત્રો, મેં તમને અગાઉના વિડીયોમાં પણ કીધું હતું અને ફરીથી કહું છું કે જ્યારે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં તમે વાક્યનું રૂપાંતરણ કરો છો તે વખતે કોઈપણ કાળમાં વાક્ય હોય ક્રિયાપદ હંમેશા ભૂતકૃદન જ બને, બરાબર છે, પેસિવ વોઇસની। પછી કર્મ આવી જાય, જે કરતા હોય એ પાછળ આવી જાય, પછી બીવાય બાય આવે અને પછી અન્ય શબ્દો આવે। જો હું તમને ઉદાહરણ દ્વારા આ જ વસ્તુ સમજાવું કે આઈ ડુ નોટ કીપ ડિસઓનેસ્ટ ફ્રેન્ડ્સ, બરાબર છે। કર્મ શું છે તો કે ડિસઓનેસ્ટ ફ્રેન્ડ્સ, તો આગળ આવી ગયું કર્મ, હવે બહુવચન છે એટલે હાલ લાગી ગયું, હવે અહીંયા નકાર વાક્ય છે એટલે નોટ કીપ, કીપનું ભૂતકૃદન શું કરવું પડે, કેપ્ટ કરવું પડે, અને બીવાય બાય લગાવીને કર્મ આઈ છે તો એની જગ્યાએ શું કરી દેવાય, મી કરી દેવાય। આ સર્વનામોના ફેરફાર છે જે આપણે વિડીયો નંબર એકની અંદર ઓલરેડી શીખી ચૂક્યા છે, બરાબર છે। બીજું એક વાક્ય જોઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે, પીપલ મેક ઘી ફ્રોમ બટર, બરાબર છે। હવે અહીંયા કર્મ શું છે તો કે ઘી છે, બરાબર, ઘી એક વચન છે તો કે હા, તો ઘી ઇઝ મેડ ફ્રોમ બટર, બરાબર છે। અને તમે બાય પીપલ લખી શકો છો, અહીંયા અહીંયા નથી લખ્યું પણ તમે બાય પીપલ લખી શકો, ઘી ઇઝ મેડ ફ્રોમ બટર બાય પીપલ, કોણ બનાવે છે તો પીપલ બનાવે છે। ત્રીજું એક વાક્ય છે, યુ રિસ્પેક્ટ મી એવરી ડે, બરાબર છે, યુ રિસ્પેક્ટ મી એવરી ડે, તો મી એને કર્મ છે, બરાબર છે, એને કર્તાના સ્થાને લઈ લઈશું તો શું થઈ જશે, આઈ થઈ જશે। હવે આઈની જોડે આપણને ખબર છે કે શું વપરાય, તો કે એમ વપરાય વર્તમાન કાળમાં, તો આઈ એમ, હવે રિસ્પેક્ટ છે એનું ભૂતકૃદન શું થાય તો કે રિસ્પેક્ટેડ થાય, શું થાય, ભૂતકૃદન રિસ્પેક્ટેડ થાય, તો આઈ એમ રિસ્પેક્ટેડ, બીવાય બાય આઈ જાય, યુનું યુજ રહે અને એવરી ડે અહીંયા લખાશે। હવે પ્રશ્નાર્થ વાક્ય જુઓ તમે, વાયથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વાય ડઝ લજ્જા ટેક લાઇટ ફૂડ, એટલે હલકું ખોરાક કેમ લે છે, તો કર્મ શું છે તો કે લાઇટ ફૂડ, બરાબર છે, લાઇટ ફૂડ એ શું છે, કર્મ છે। પણ અહીંયા પ્રશ્ન શાનાથી પૂછ્યો છે, વાયથી પૂછ્યો છે, તો મિત્રો હંમેશા આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જ્યારે પણ ડબલ્યુએચ ક્વેશ્ચન જ્યારે પૂછવામાં આવે અને એક્ટિવમાંથી પેસિવ કરવાનું થાય તો ડબલ્યુએચ વાય જે ડબલ્યુએચ ક્વેશ્ચન જે છે એ સૌ પ્રથમ જ આવે, કારણ કે વાક્ય શું છે, પ્રશ્નાર્થ છે, બરાબર છે। તો વાય એક વચન છે, ઇઝ બરાબર છે, લાઇટ ફૂડ એક વચન છે, એટલા માટે વાય ઇઝ લાઇટ ફૂડ ટેકનું શું કર્યું, જુઓ અહીંયા શું કર્યું, ટેકન કર્યું બાય લજ્જા, બરાબર। એવી જ રીતે મનન ડિસ્ટ્રીબ્યુટ્સ ચોકલેટ્સ ઇન ધ ક્લાસ, બરાબર છે, હવે કર્મ શું છે તો કે ચોકલેટ્સ છે, સિમ્પલ બહુવચન છે એટલે આર લગાવ્યું, ડિસ્ટ્રીબ્યુટ્સ છે, બરાબર છે, ક્રિયાપદ શું છે, વર્બ શું છે, ડિસ્ટ્રીબ્યુટ્સ છે, તો એનું ભૂતકૃદન શું થાય તો કે ડિસ્ટ્રીબ્યુટેડ બાય મનન ઇન ધ ક્લાસ, ખ્યાલ આવે છે તમને। તો આ કોની વાક્યરચના થઈ, તો કે સાદા વર્તમાન કાળની વાક્યરચના, અને એને એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ફેરવવું અલગ અલગ વાક્ય પ્રમાણે આપણે શીખ્યા, સાદું વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, અલગ અલગ, બરાબર। પછી બીજું આવે છે સાદો ભૂતકાળ,
સાદા ભૂતકાળને આપણે ઇંગ્લિશમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ કહીએ છીએ. સાદા ભૂતકાળની વાક્ય રચનાની જો હું વાત કરું તમને, તો સૌથી પહેલાં કર્તા આવે, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે, પછી કર્મ આવે અને અન્ય શબ્દો આવે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પહેલાંમાં આપણે શું જોયું હતું? ક્રિયાપદનું મૂળ રૂપ જોયું હતું. અહીંયા આપણે શું જોવાનું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો આ જ વસ્તુને જ્યારે પેસિવ વોઇસમાં લઈ જઈએ તો સેમ એના જેવું જ થશે. સૌથી પહેલાં કર્મ અહીંયા આગળ આવી જશે, પછી પહેલાંમાં એમ ઇઝાર હતું એની જગ્યાએ અહીંયા શું થઈ જશે? વોઝ વર થઈ જશે. પછી ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ, પછી વિવાય બાય, પછી કર્મ અને અન્ય શબ્દો. જો અહીંયા ઉદાહરણો દ્વારા આપણે આ વસ્તુને સમજવાની કોશિશ કરીએ કે તેનાલી રામન એટ ઓલ ધ હલવા, બરાબર. ઓલ ધ હલવા શું છે? તો કે કર્મ છે. એને આગળ લઈ લેવા પડે તો ઓલ ધ હલવા વોઝ, બરાબર, ભૂતકાળ છે એટલે વોઝ લાગે. હવે અહીંયા એટ છે એ કયું કાળ થયો? તો કે સાદો ભૂતકાળ થયો, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થયું. પણ અહીંયા ભૂત કૃદંત જ આવે. મેં તમને હંમેશા કીધું છે કે પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ વર્બ જ આવે, બરાબર, ભૂત કૃદંતનું રૂપ જ આવે પેસિવ વોઇસમાં. તો ઇટન બાય કોન, તો કે તેનાલી રામન, બરાબર છે. મુંગેરી લાલ કિસ્ડ એન અમ્બ્રેલા, બરાબર, તો સોરી, મુંગેરી લાલ કિસ્ડ ધ અમ્બ્રેલા, તો ધ અમ્બ્રેલા એ શું છે? તો કે કર્મ છે. એક વચન છે તો વોઝ આવે, કિસ્ડનું કિસ્ડ જ રહેશે, બરાબર. ભૂતકાળ પણ કિસ્ડ થાય અને ભૂત કૃદન પણ કિસ્ડ થાય. બાય કોન છે? તો મુંગેરી લાલ. હવે શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન? ધ ટિકિટ ચેકર, એટલે ટીસી ચેકડ ઓલ ધ ટિકિટ્સ, બરાબર. કર્મ શું છે? તો કે ઓલ ધ ટિકિટ્સ, બરાબર. બહુવચન છે ટિકિટ્સ એટલે વર થશે અહીંયા, બરાબર. ઓલ ધ ટિકિટ્સ વર ચેકડ, અહીંયા લખી શકશો તમે બાય ધ ટિકિટ ચેકર. ખ્યાલ આવે છે તમને? ડીડ કોહલી હિટ અ ડબલ સેન્ચુરી. કર્મ શું છે? તો કે ડીડ કોહલી હિટ અ ડબલ સેન્ચુરી. કર્મ શું છે? તો કે અ ડબલ સેન્ચુરી. પણ અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે. શું શેનાથી પ્રશ્ન પૂછાયો છે? ડીડથી પ્રશ્ન પૂછાયો છે. ડીડથી પ્રશ્ન પૂછાયો હોય તો તમને શું સમજવાનું કે વાક્ય ભૂતકાળમાં છે, બરાબર છે. હવે ભૂતકાળમાં વાક્ય છે તો ડીડથી પ્રશ્ન પૂછાયો છે. હવે ડબલ સેન્ચુરી કર્મ છે. ડબલ સેન્ચુરી એક વચન છે કે બહુ વચન છે? તો કે એક વચન છે, બરાબર છે. એક જ વસ્તુ વિશે વાત કરી છે. તો અહીંયા ભૂતકાળનું કયું ટુબીનું રૂપ આવશે? તો કે વોઝ આવશે. એ વધારે હોત તો વર આવતું. તો વોઝ અ ડબલ સેન્ચુરી. હવે હીટનું ભૂતકૃદંત હીટ જ થાય, બરાબર. આ તમારે યાદ રાખવું પડે. તો ક્રિયાપદના ભૂતકાળ અને ભૂતકૃદંત સમજવા બહુ જ જરૂરી છે. તો તમારે એ વસ્તુ પણ રિફર કરી લેવી પડે. તો વોઝ અ ડબલ સેન્ચુરી હીટ બાય કર્મ કોણ છે? તો કરતા. તો કરતા કોણ છે? તો કે કોહલી. કોહલી અહીંયા આવી જશે. વાય ડીડ યુ બાય મેંગોઝ યસ્ટરડે? તો વાય તો એની જગ્યાએ રહેશે. હવે ડીડ છે એનો મતલબ શું થયો? તો કે ભૂતકાળની વાત કરવામાં આવી છે, બરાબર છે. તો ભૂતકાળમાં મેંગોઝ માટે શું કર વપરાય? તો કે બહુવચન. બહુવચન માટે આપણે વર વાપરીએ છીએ. વાય વર મેંગોઝ. બાયનું ભૂતકૃદંત શું કરીએ છીએ? બોટ કરીએ છીએ. બાય યુ યસ્ટરડે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ થયા સાદા ભૂતકાળના એક્ટિવ અને પેસિવ વોઇસ. સાદા ભૂતકાળ પછી આવે છે સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળને આપણે શું કહીએ છીએ? તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ, બરાબર. સિમ્પલ ફ્યુચર ટેન્સના વાક્યો અને એની સાથે સાથે જ આપણને આપ્યા છે અહીંયા મોડલ ઓક્ઝિલરીસ, એટલે સાદા મોડલ્સ. આપણને ખબર છે શેલ, વિલ, બરાબર, કેન, કુડ, મે, માઇટ, બરાબર, ઘણા બધા આપણે મોડલો, શુડ, બરાબર, આ બધા મોડલ ઓક્ઝિલરીસ છે. તો એની વાક્ય રચના આપણે સમજીએ પહેલાં. આપણને ખ્યાલ છે સાદા ભવિષ્યકાળની વાક્યરચના શું થાય છે? તો કે કર્તા આવે, પછી શેલવિલ આવે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પછી કર્મ આવે અને પછી છેલ્લા શું આવે છે? તો કે અન્ય શબ્દો આવે છે. હવે આ જ વાક્યને જ્યારે આપણે પેસિવમાં કરીએ ત્યારે પહેલાં મિત્રો આપણે હંમેશાની જેમ શું કરવું પડે? કર્મને અહીંયા લઈ આવવું પડે, બરાબર. આ કર્મ છે એ સૌથી પહેલાં કર્તા બની જશે, એટલે કર્મ અહીંયા આવી જશે. શેલવિલ અને મોડલ તો ત્યાં જ રહેશે. પછી એક શબ્દ એડ થાય છે, આ શબ્દ તમારે હંમેશા યાદ રાખવાનો. કયો શબ્દ? તો કે બીઈબી, બરાબર. મૂળ ક્રિયાપદ શું બની જશે? ક્રિયાપદનું ભૂત કૃદન બની જશે, હંમેશા જેમ હું કહું છું એ પ્રમાણે. પછી બીવાય બાય અને પછી આ કરતા જે છે અહીંયા આવી જશે કર્મ બનીને. અને અન્ય શબ્દો જો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. કાવ્યા વિલ પ્લે ખોખો. હવે અહીંયા કર્મ શું છે? તો કે ખોખો, બરાબર. ખોખો વિલ. હવે અહીંયા મેં તમને કીધું તું શું લગાવવાનું? અહીંયા બી લગાવવાનું. તો ખોખો વિલ બી પ્લેનું શું થશે? પ્લેડ. બાય કરતા કોણ છે? કાવ્યા. તો એ શું બની જશે? કર્મ બની જશે. તો જવાબ શું બનશે? કે ખોખો વિલ બી પ્લેડ બાય કાવ્યા. ખ્યાલ આવે છે તમને? આઈ શેલ ટીચ યુ, બરાબર. તો કર્મ શું થવાનું છે? યુ છે. તો યુ આગળ લઈ લેવું પડે. તો યુ વિલ, બરાબર. આઈ ને વિની સાથે જ આપણે શેલ લગાવીએ છીએ, બાકીના બધા સાથે વિલ લગાવીએ છીએ. એટલે યુ વિલ બી, બી તો ભૂલવાનું જ નહીં, બરાબર છે. ટીચનું ભૂતકૃદન શું થાય? તો કે ટોટ થાય. યુ વિલ બી ટોટ બાય
नहीं। इसके अलावा जब हमने वी शुड रिस्पेक्ट अवर टीचर्स, वी शुड रिस्पेक्ट अवर टीचर्स, तो हमारा कर्म शू है तो कि अवर टीचर्स शू है कर्म है तो अवर टीचर्स शुड बी रिस्पेक्टेड बाय अस, बराबर है। कुशी कैन ड्रॉ दिस पिक्चर, हमें कर्म शू है तो कि दिस पिक्चर, बराबर कैन है एट कैन लखव पड़े पची बी अपने अँ लखी देव पड़े। हमें ड्रॉ है, ड्रॉ नु भूतकुदन शू थे तो कि ड्रॉन थाय, दिस पिक्चर कैन बी ड्रॉन बाय खुशी। तो मित्रों आ वाक्य रचना जो है जो ये अपन ख्याल हो कार्ड प्रमाण तो आप इजीली अपने कार्ड में परिवर्तन एक्टिव में पेसिव में कर सकी छे। आ उदाहरण द्वारा तमने समझाव्यो। एना पछी आवे छे चालू वर्तमान कार्ड। चालू वर्तमान कार्ड ने अपने इंग्लिश में प्रेजेंट कंटीन्यूअस टेन्स कही है। चालू वर्तमान कार्ड एटले शू, ज्यारे बोलती वखते अपनी आँखों सामे ज्यारे क्रिया चाली रही हो बतावा माटे अपने चालू वर्तमान कार्ड नो उपयोग करीए छे। तो अहींया एक्टिव अने पेसिव बंने वॉइस तमने बतावामां आव्या छे। चालू वर्तमान कार्ड नी वाक्य रचना शू, तो सौथी पहेला करता आवे पछी एमीज आर आवे, बराबर। एमीज आर अने वॉज वर ए टू बी ना रूपो छे, तो टू बी ना वर्तमान कार्ड ना रूपो त्रण कया तो के एम इज अने आर, बराबर छे। करता पछी एमीज आर आवे, पछी क्रियापद नु आईएनजी वाळू रूप आवे, पछी कर्म आवे अने छेल्ला शू आवे तो के अन्य शब्दो आवे, बराबर छे। आज वाक्य तमे पेसिव वॉइस में जयरे ट्रांसफॉर्म करो छो त्यारे कर्म जे छे ए आगळ आवी जाय छे, बराबर छे। कर्म आगळ आवी जाय, एमीजार कर्म प्रमाणे तमारे एकवचन बहुवचन समझी अने पछी लखवू पड़े। पछी तमने मैं कीधुं तुं आईएनजी वाळू वाक्य आवे त्यारे आ शब्द भूलवानो नहीं। अगाउ न वीडियो में मैं तमने समझाव्युं हतुं, बराबर, ज्यारे मैं चालू वर्तमान कार्डना वाक्य विशे वात करी हती ते वखते मैं कीधुं हतुं के डिटेल में आपणे कार्ड विशे वात करीशुं। ते वखते हुं फरीथी कहीश तो बीइंग जे छे ए तमारे अहींया मूकवुं ज पड़े। पछी क्रियापद जे छे गमे ते होय, आईएनजी होय के गमे ते होय, पण एनो तो भूतकृतअंत ज थाय नक्की छे, बराबर। बीवाय बाय अने कर्म એ કરતા જે છે એ કર્મ બની જાય અને અન્ય શબ્દ જો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે તીર્થ ઇઝ રીડિંગ અ નોવેલ, એક ઉદાહરણ છે, શું છે, તીર્થ ઇઝ રીડિંગ અ નોવેલ, તો કર્મ શું છે તો કે અ નોવેલ છે, બરાબર। અ નોવેલ સિંગ્યુલર છે, એક વચન છે તો કે હા, તો ઇઝ આવે પછી અહીંયા બીઈંગ લગાવવું પડે, શું લગાવવું પડે, બીઈંગ લગાવવું પડે, તો અ નોવેલ ઇઝ બીઈંગ, હવે રીડનું શું થાય, રેડ, બરાબર, બાય તીર્થ, ખ્યાલ આવે છે તમને। હવે આસના વિશે વાત થઈ, ચાલુ વર્તમાન કાળ વિશે વાત થઈ, બરાબર। હવે ચાલુ વર્તમાન કાળ જેવો જ બીજો એક કાળ છે જેને આપણે કહીએ છીએ ચાલુ ભૂતકાળ। ચાલુ ભૂતકાળની વાક્ય રચના પહેલાં સમજી લઈએ। કરતા આવે, પછી જો અહીંયા શું આવતું હતું, એમીઝાર આવતું હતું, આવતું હતું અહીંયા એમીઝાર, તો ભૂતકાળ હોય તો શું આવે તો કે વોઝવર આવે, શું આવે, વોઝવર આવે, બરાબર। કરતા વત્તા વોઝવર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, બરાબર, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ અને છેલ્લા શું આવે તો કે અન્ય શબ્દો આવે। તો અહીંયા જ એ જ વસ્તુ જ્યારે પેસિવમાં થાય ત્યારે ક્રિયા, આપણે હંમેશાની જેમ કર્તાની જગ્યાએ ક્રિયા કર્મ આવી જાય અને કર્મની જગ્યાએ કર્તા આવી જાય, તો અહીંયા આગળ આવી જશે, પછી વોઝવર કર્મ પ્રમાણે લગાવવું પડશે। બીઈંગ જો જેવી રીતના આપણે ચાલુ વર્તમાન કાળમાં બીઈંગનો ઉપયોગ કરતા હતા એવી રીતના ચાલુ ભૂતકાળમાં પણ બીઈંગ વાપરવું જ પડે। પછી ભૂતકૃદર બધું જ સરખું છે, ખાલી શું ચાલુ વર્તમાન કાળને ચાલુ ભૂતકાળમાં ટુ બીના રૂપોનો ફરક છે, વોઝવર અહીંયા આવે ભૂતકાળમાં આવે અને એમીઝાર છે એ વર્તમાન કાળમાં આવે। મિત્રો આપણે ઉદાહરણો થોડા સમજીએ ચાલુ ભૂતકાળના, તો નિધિ વોઝ સિંગિંગ અ સોંગ ધેન, બરાબર છે। નિધિ એ ક્રિયા સબ્જેક્ટ છે, કરતા છે, વોસ બરાબર એક વચન માટે વપરાય છે ભૂતકાળમાં, અને સિંગિંગ એ ક્રિયાપદ છે, કર્મ છે, સોંગ અને ધ્યાન જે અન્ય શબ્દો છે, તો સોંગ્સ આગળ આવી જશે। હવે સોંગ્સ કેટલા વચનમાં છે તો કે બહુ વચનમાં છે, એટલે વર લાગશે, સોંગ્સ વર બીઈંગ, આપણે ક્રિયા આપણે વાક્ય રચનામાં સમજ્યા હતી એ પ્રમાણે બીઈંગ લાગશે, સંગ બાય નિધિ ધ્યાન, બરાબર છે। રિયા વોઝ રાઇટિંગ અ લેટર, અહીંયા એક વાક્ય આપ્યું છે તમને કે રિયા વોઝ રાઇટિંગ અ લેટર, ખ્યાલ આવે છે તમને। તો અહીંયા કર્મ શું છે તો કે અ લેટર, તો અ લેટરને તમારે આગળ લઈ લેવો પડે। હવે અ લેટર કેટલા વચનમાં છે તો કે એક વચનમાં છે, એટલા માટે અહીંયા વોઝ લગાવવો પડે, તો અ લેટર વોઝ બીઈંગ, બીઈંગ તો અહીંયા લગાવવું જ પડે જેવી રીતના આપણે લગાવીએ છીએ। ક્રિયાપદ શું છે તો કે રાઇટિંગ છે, રાઇટિંગનું ભૂતકૃતન શું થાય તો કે રિટર્ન થાય, બાય રિયા। તો મિત્રો આશાના વિશે વાત કરી આપણે, તો કે ચાલુ ભૂતકાળ વિશે વાત કરી, ચાલુ ભૂતકાળમાંથી એક્ટિવમાંથી પેસિવ ફેરવવું હોય તો કેવી રીતના ફેરવાય એના વિશે વાત કરી। પછી આવે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ। પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સને આપણે ગુજરાતીમાં પૂર્ણ વર્તમાન કાળ કહીએ છીએ, બરાબર। પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના જરા સમજવાની કોશિશ કરીશું, તો સૌથી પહેલાં પૂર્ણ વર્તમાન કાળમાં એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં કરતા આવે, પછી હેઝ હેવ આવે,
પછી ભૂત કૃદંતનું રૂપ આવે બરાબર છે હંમેશા યાદ રાખવાનું ભૂત કૃદંતનું રૂપ પૂર્ણ વર્તમાન કાળમાં હેઝ હેવ સાથે આવે પછી કર્મ આવે ને અન્ય શબ્દો આવે એટલે આમાં એક ફાયદો એ છે કે જે આપણે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ કરવું ના પડે કેમ કે ઓલરેડી આપણને ક્રિયાપદ ભૂત કૃદંતના રૂપમાં જ આપેલું છે આપણે દર વખતે પેસિવમાં કરતી વખતે ભૂત કૃદંત શોધવું પડે કે શું બને આનું પણ આમાં શોધવું ના પડે કારણ કે ઓલરેડી તમને ભૂત કૃદંત આપેલું જ હશે વાક્યમાં કેમ કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હશે તો કરતાની જગ્યાએ કર્મ આવી જશે આવી આવી અહીંયા આવી જશે હેવ હેઝ અહીંયા જ રહેશે પછી ફરીથી એક શબ્દ બી ડબલ ઈ એન બીન બરાબર યાદ છે બી આઈ એન જી ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ માટે જેવી જ રીતના અહીંયા શું છે કે પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળ માટે બી ડબલ ઈ એન બીન વપરાય છે પછી ભૂત કૃદંત એની એ જ વસ્તુ છે બી વાય બાય છે કર્મ છે અને અન્ય શબ્દો છે જો અહીંયા મિત્રો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ઐબિક હેઝ જસ્ટ બોટ અ ન્યુ કાર કર્મ શું છે તો કે અ ન્યુ કાર બરાબર અહીંયા હેઝ છે કારની સાથે પણ હેઝ આવશે બરાબર અ ન્યુ કાર હેઝ બરાબર છે પછી જસ્ટ બીન બોટ અહીંયા બીન લગાવવું પડે જો અહીંયા જુઓ તમે શું કહે છે બીન લગાવવું પડે ધ ન્યુ કાર હેઝ જસ્ટ બીન બોટ બાય ઐબિક બરાબર છે નવું વાક્ય શું છે કે ધે હેવ પ્લાન અ પાર્ટી કર્મ શું છે તો અ પાર્ટી હેઝ બીન બરાબર હેઝ બીન હેવ બીન તો જોડે જ આવી જાય બરાબર છે તો હેઝ બીન પ્લાન બાય ધેનું શું થશે ધેમ થશે તો ફ્રેન્ડ્સ આપણે પૂર્ણ વર્તમાનકાળ એની વાક્યરચના એક્ટિવ અને પેસિવ બંનેની વાક્યરચના અને એના શું છે ઉદાહરણોની પ્રેક્ટિસ કરી એવી જ રીતના આવે છે પૂર્ણ ભૂતકાળ જેવો પૂર્ણ વર્તમાનકાળ હતો સેમ એવી રીતના પૂર્ણ ભૂતકાળ છે ફરક શું છે એમાં અહીંયા હેઝ હેવ હતું અહીંયા શું છે હેડ છે બીજું કોઈ જ ફરક છે નહીં કરતા છે હેડ છે ભૂતકૃદંત છે કર્મ છે અને અન્ય શબ્દો છે આ જ વસ્તુ પેસિવમાં જશે ત્યારે કર્મ જે છે એ કર્તાના સ્થાને આવી જશે એટલે સૌથી પહેલાં કર્તા એ કર્મ બની જશે એટલે કર્મ આગળ આવી જશે વત્તા હેડ વત્તા બી ડબલ ઈ એન બીન વત્તા ભૂતકૃદંત વત્તા બી વાય બાય વત્તા કર્મ અને છેલ્લા આવશે અન્ય શબ્દ ઉદાહરણ જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય અમી હેડ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ એક વાક્ય છે શું વાક્ય છે અમી હેડ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ કર્મ શું છે તો કે ધ ફર્સ્ટ પ્રાઇઝ તો ધ ફર્સ્ટ પ્રાઇઝ આગળ લખી દીધો હેડ બીન મૂકી દેવાનું હેડ બીન ગોટ બાય અમી આઈ હેડ બોટ અ નાઇસ ગિફ્ટ બરાબર છે કર્મ શું છે તો કે અ નાઇસ ગિફ્ટ તો અહીંયા લખી દીધું હેડ બીન તો લગાવવું જ પડે બોટનું બોટ બાય મી તો ફ્રેન્ડ્સ આ શાના વિશે વાત કરી આપણે તો આ પૂર્ણ ભૂતકાળ વિશે વાત કરી એની વાક્યરચના અને એના ઉદાહરણો પછી આવે છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે મોડલ ઓક્સિલરી ભવિષ્યકાળ વિશે વાત કરીએ તો આપણે ભવિષ્યકાળ વિશે એટલું તો ખ્યાલ છે કે કરતા આવે એનું વાક્યરચના શું આવે કે શેલ બી લાવે બરાબર મોડલ અહીંયા કેમ લખ્યું છે કારણ કે અહીંયા મોડલ ઓક્સિલરીઝ પણ ભેગા ભેગા એના નિયમમાં લઈ લીધા છે શેલ વિલ હોય કાં તો મોડલ હોય બરાબર પછી આ આ શબ્દ તમારે યાદ રાખવાનો હેવ એક્ટિવ વોઇસની અંદર પછી ભૂત કૃદંત આવે કર્મ આવે અને અન્ય શબ્દો આવે બરાબર છે તો એવી જ રીતના એને પેસિવમાં કરીએ ત્યારે કરતા એ કર્મના સ્થાને આવતો રહે પછી આ જ વસ્તુ અહીંયા લખવાની આવે હેવ આવે પણ અહીંયા એક શબ્દ એડ થાય કયો શબ્દ એડ થાય બી ડબલ ઈ એન બી ને એડ થશે બરાબર છે પછી ભૂતકૃદંતનું રૂપ આવશે પછી બીવાય બાય આવશે પછી પેલો કરતા જે છે એ અહીંયા કર્મ બનીને આવી જશે અને અન્ય શબ્દો આવી જશે બરાબર છે અહીંયા ઉદાહરણ જોઈએ હી વિલ હેવ ફિનિશ્ડ ધ વર્ક બાય ટુમોરો બરાબર તો કર્મ શું છે કે ધ વર્ક બરાબર ધ વર્ક પછી શું આવે તો કે વિલ હેવ બીન બરાબર શું આવે વિલ હેવ બીન ક્રિયા ભૂતકૃદંત શું છે તો ફિનિશ્ડ બાય હિમ બાય ટુમોરો રાજ મી હેવ અટેન્ડ ધ મીટિંગ બરાબર કર્મ શું છે તો ધ મીટિંગ અહીંયા મે છે એટલે મે લખવો પડે ધ મીટિંગ મે હેવ છે એટલે અહીંયા હેવ બીન બરાબર ધ મીટિંગ મે હેવ બીન અટેન્ડ બાય રાજ તો ફ્રેન્ડ્સ આ શાના વિશે વાત થઈ તો કે આ ભૂતકાળ વિશે વાત થઈ પરફેક્ટ ફ્યુચર ટેન્સ અને મોડલ ઓક્ઝિલરીઝ વિશે વાક્યરચના અને તેના નિયમો વિશે વાત કરે પછી પરફેક્ટ પાર્ટિસિપલ પરફેક્ટ પાર્ટિસિપલ એટલે પૂર્ણ કૃદંત આ પ્રકારના વાક્ય પૂછાય છે હેવિંગવાળા વાક્યો બરાબર જો એમાં શું હોય છે મિત્રો ખાસ સમજજો હેવિંગ જે હોય હેવિંગથી વાક્ય ચાલુ થતું હોય તો એમાં હેવિંગ લખેલું હશે પહેલાં પછી ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંત હશે પછી કર્મ હશે અને અન્ય શબ્દો હશે પછી અલ્પવિરામ હશે અને પછી મુખ્ય વાક્ય હશે જ્યારે તમે આવા પ્રકારના વાક્યોને પેસિવમાં લઈ જાઓ છો ત્યારે કર્મ જે છે એ તમારે કર્તાના સ્થાને હંમેશાની જેમ લઈ આવવું પડે પછી એક શબ્દ એડ કરવો પડે જે આગળવાળો છે એ હેવિંગ લખવું પડે અને આ શબ્દ જે છે એનો ઉપયોગ તમારે કરવો પડે કયો છે બી ડબલ ઈ એન બીન વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વત્તા અન્ય શબ્દો વત્તા કોમા વત્તા મુખ્ય વાક્ય બરાબર આ એની વાક્ય રચના થઈ પેસિવ વોઇસમાં જો અહીંયા ઉદાહરણ તરીકે તમને આપેલા છે એક્ટિવ વોઇસની અંદર હેવિંગ કોલ્ડ મી હી લેફ્ટ ધ હોલ બરાબર હવે અહીંયા આઈ કેમ અહીંયા આઈ થઈ ગયું કારણ કે મી છે બરાબર મી આગળ આવી જશે કર્મ
तो आई हैविंग बीन कॉल्ड ही लेफ्ट द हॉल। सिंपल वस्तु जे हैविंग टॉट ग्रामर द टीचर अरेन्ज अ टेस्ट। बराबर कर्म शू है तो कि ग्रामर, तो ग्रामर आई जैसे ग्रामर पीछे हैविंग लखाई से पीछे बी डबल ई एन बीन अँ वक्य रचना प्रमाण लखव पड़े पीछे टॉट अँ लखाई जैसे पीछे एनु एज वक्य अँ लखी दे द टीचर अरेन्ज अ टेस्ट। तो फ्रेंड्स आ हैविंग वाला वक्य खास आनु रिविजन करजो, आनी वक्य रचना ने समझो ध्यान थी बे त्रण वार, तो तमने आना विषय ख्याल आवशे। आ प्रकारना वाक्य हूँ वधु में वधु पीडीएफ नी अंदर तमने प्रेक्टिस माटे तमने मोकलीश, तो तमे एनी पण प्रेक्टिस करजो। बराबर एना पछी आवे छे इम्पेरेटिव सेंटेंस जेने आपणे आज्ञार्थ वाक्य कहीए छे। बराबर आज्ञार्थ वाक्य एटले शू ए आपणने खबर छे। बराबर एसर्टिव सेंटेंस नी जेम, बराबर एसर्टिव सेंटेंस जे छे एने विधान वाक्य कहेवामां आवे छे, अने प्रश्नार्थ वाक्यनी बिल्कुल अलग छे। इंट्रोगेटिव अने एसर्टिव थी एकदम अलग छे। आज्ञार्थ वाक्यनी अंदर ज्यारे पेसिवमां रूपांतर करवानुं होय त्यारे एनी अंदर अलग अलग भाव प्रमाणे वाक्य वापरवामां आवे छे। बराबर धारो कि विनंतीनो भाव होय तो यू आर रिक्वेस्टेड, कोईने आपणे हुकम करता होय तो यू आर ऑर्डर्ड, कोईने सलाहनो भाव होय तो यू आर एडवाइज, कोईने सूचना आपता होय तो सजेस्टेड, अने चेतवणी आपता होय तो वॉर्न। आ खास तमे याद राखी देजो। बराबर पछी टीओ टू मूकवानुं अने पछी वाक्य जॉइन करी देवानुं। जो तमने उदाहरण द्वारा समझावुं एटले तमने ख्याल आवी जशे। प्लीज हेल्प मी, आ कोईने शुं करवामां आवे छे, रिक्वेस्ट करवामां आवे छे, तो यू आर रिक्वेस्टेड टू हेल्प मी। टेक मेडिसिन रेग्युलरली, आ शुं करवामां आवे छे, सलाह आपवामां आवे छे, तो यू आर सजेस्टेड। भले अहीं रिक्वेस्ट लख्युं छे पण अहीं प्लीज नथी लख्युं एटले आपणे सजेस्टेड लखी शको तमे। बराबर भले अहीं रिक्वेस्टेड यूज कर्यु छे तो यू आर सजेस्टेड टू टेक द मेडिसिन रेग्युलर। शट अप, अहीं शुं करवामां आवे छे, ऑर्डर आपवामां आवे छे, तो यू आर ऑर्डर टू शट अप। तो आ प्रकारना वाक्यो खास एक हेविंग वाला अने बीजा आज्ञार्थ वाक्य वाला एनी खास प्रेक्टिस करजो। हूँ वधु में वधु तमने पीडीएफ नी अंदर वधारे में वधारे उदाहरणों मोकलवानी कोशिश करीश के जेनाथी तमने आनी वधारे में वधारे प्रेक्टिस करी सको। मित्रों आ वीडियो छे बे थी त्रण वार जोजो, तो तमने एना रूल्स अने रेग्युलेशन्स, एना रूल्स शू छे, एनी वाक्य रचना खास समझवानी कोशिश करजो, जेनाथी तमने आ वस्तुनो ख्याल आवे अने तमे भविष्यनी अंदर आ प्रकारना वाक्यो ज्यारे एक्जाम में तमारी सामे आवे त्यारे तमे बहु ज इजीली तमे आने सॉल्व करी सको। आना रिलेटेड जे पण पीडीएफ छे हूँ तमने मोकलाईश प्रश्नोनी, अने तमारे तमारी नोटबुक में लखवानी छे। आ एक्सप्लेनेशननी पीडीएफ पण हूँ तमने आजे मोकलावानो छूं। बराबर छे, तमारा एप्लिकेशननी अंदर आवी जशे आज एक्सप्लेनेशन आखो, तमे तमारी नोटबुकनी अंदर उतारी देजो, वारंवार एने अभ्यास करजो, पुनरावर्तन करजो अने याद करवानी कोशिश करजो, जेथी लईने परीक्षानी अंदर तमारा माटे सरळ बनी जाय। आ वस्तुनो ज्यारे आ पूछाय त्यारे तमे आंसर इजीली लखी शको छो। तो मित्रों आ एक्टिव अने पेसिव वॉइस जे आपणे बे पार्टनी अंदर बे वीडियोनी अंदर डिवाइड कर्युं हतुं, आजे अहीं कम्प्लीट थाय छे। बराबर आना रिलेटेड बनी सकते एटला उदाहरणों हूँ तमने मोकलीश, अने तमे एनी प्रेक्टिस घरे करजो, बीजी ग्रामर बुकमांथी पण तमे रिफर करी अने एक्टिव पेसिवनी प्रेक्टिस करजो। बधा ज नियमो बहु सिम्पल रीते मैं समझाया छे तमने। आई होप के तमे आने बे थी त्रण वार आ वीडियोने वारंवार जोशो तो तमने आ वस्तुनो ख्याल आवी जशे, अने पीडीएफ जेवो मोकलावो एक खास तमे तमारी नोटबुकमां लखी देजो। आपणा नेक्स्ट वीडियोनी अंदर आपणे ग्रामरना बीजा टॉपिक विशे डिस्कस करीशुं। ओके फ्रेंड्स, बाय, टेक केर।